કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ કચ્છમાં સફળતાના 4 વર્ષ પૂર્ણ. એડમિશન ઓપન CBSE નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10th, GSEB સ્ટાન્ડર્ડ 11th એન્ડ 12th સાયન્સ. રજિસ્ટ્રેશન ચાર્જિસ ફ્રી ફ્રોમ 1st માર્ચ ટુ 15th માર્ચ 2020. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ એન્ડ હોસ્ટેલ ફેસિલિટીઝ આર અવેલેબલ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સપોર્ટેડ બાય ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ, ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ. કોન્ટેક્ટ મોબાઈલ નંબર 9825606503, 9099091560. સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ 10 તથા 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ. કચ્છમાં પણ 50 કેન્દ્રો, 161 સ્થળો અને 1604 બ્લોક ઉપર પરીક્ષાઓ શરૂ થઈ છે. આજે સંપૂર્ણ શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા શરૂ થઈ છે અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયેલ નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આજે ધોરણ 10ના ભાષાના પેપરની પરીક્ષા લેવાઈ હતી, જેમાં 793 ગેરહાજર રહ્યા હતા અને 23,481 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 18 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તથા 1,498 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાથે અન્ય પ્રવાહમાં 78 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ છે અને 5,727 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે સવારે 9:30 વાગ્યાથી વિદ્યાર્થીઓ પોતાના અભિભાવકો સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર આવ્યા હતા ત્યારે ભારતીય સંસ્કૃતિ સેવા મહિલા મંડળે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત કરી મોઢું મીઠું કરાવ્યું હતું. આજના દિવસે જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર પ્રજાપતિએ જણાવ્યું કે આજ આપણા કચ્છ જિલ્લામાં અને સમગ્ર રાજ્યની અંદર ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. આપણે આપણા જિલ્લાની અંદર ધોરણ 10ના 50 સેન્ટરો પર 48,084 જેટલા વિદ્યાર્થીઓ 10માં અને 12માં આજે પરીક્ષા શરૂ કરવાના છે. સૌ વિદ્યાર્થીઓને અમે શુભકામના પાઠવીએ છીએ. આપણા જિલ્લાના માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ દિલ્હીથી, આપણા ભુજના ધારાસભ્યશ્રી નીમાબેન અને ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને ખાસ કરીને આપણા કલેક્ટર મેડમે પણ સૌને શુભકામના પાઠવી છે કે સૌ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપો. 10મા ધોરણ અત્યારે શરૂ થયું છે, બપોર પછી આપણું 12મા ધોરણનું પરીક્ષા શરૂ થશે. સૌ વિદ્યાર્થીઓને અમે શુભકામના પાઠવીએ છીએ અને આપ સારી રીતે પરીક્ષા આપો. કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા, એ રીતે કોઈ પણ પ્રકારનું ગેરરીતિનો કેસ એક પણ સમગ્ર 5 માર્ચથી 21 માર્ચ સુધી ન થાય એવી સૌને અમે અપીલ કરીએ છીએ. આપને કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીઓને હોય તો આપણો કંટ્રોલ રૂમ સવારે 7 થી 8 વાગ્યા સુધી ચાલુ છે. તમામ ઝોન આપણા 3 SSCને 2 HSCના ઝોન પણ કાયમી એક્ટિવ છે, એમનો પણ સંપર્ક કરી શકો છો. આપ સારી રીતે પરીક્ષા આપો, આપના જીવનનું આ પ્રથમ સોપાન છે, જેની અંદર આપ સફળ થશો. આપની જેટલી મહેનત હશે એ અપેક્ષા પ્રમાણે 1-2 ટકા ઓછા કે વધારાવ્યાની ચિંતા કરશો નહીં. આપ સારી રીતે પહેલાં પરીક્ષા આપો. જીવનમાં ઘણી બધી પરીક્ષાઓ આપણે આપવાની છે, તો આ એક પગથિયાની અંદર આપણે આગળ વધીએ એવી શુભકામના પાઠવી છે. અમે સંદેશો આપીએ છીએ કે ઘણીવાર ધોરણ 10માં 2 વાર કે 3 વાર ફેલ થયેલા વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં ખૂબ સારા નાગરિકો બન્યા છે, સારા વકીલો બન્યા, સારા ડૉક્ટર બન્યા છે અથવા સારા એક વ્યક્તિ બન્યા છે. તો સૌને અપીલ છે કે કોઈ પણ પ્રકારનો કોઈ વિદ્યાર્થી પરીક્ષાનો ભય ન રાખે, કોઈ માર્ક્સની ચિંતા ન કરે અને જેટલું શીખ્યા છો એવું સારી રીતે લખો. પૂરો 3 કલાક બધા જ પેપર પૂરો ટાઈમ લખો, પૂરું પેપર લખો અને સારા પ્રાપ્તાંક મેળવો એવી શુભકામના સાથે. જય હિન્દ, જય ભારત. બીજી તરફ આડેસર તાલુકો રાપરથી અઝરુદ્દીન હિંગોરજાએ પરીક્ષા સંબંધી તસવીરો મૂકી છે. આજે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ભુજના વિદ્યાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા. એટલે મારું નામ રુદ્ર છે અને આજનું પેપર જોયા બાદ એવું લાગ્યું કે આ પેપર ઇઝી હતું અને જેટલું વિચાર્યું હતું એના કરતાં સરસ નીકળ્યું અને અને આશા છે કે સારા માર્ક્સ આવશે. ધવલ પલન, આજે ઇંગ્લિશનો હતો. કેવું રહ્યું આજે? પેપર મસ્ત હતો, ઈઝી હતો. ઈઝી હતો? ઈઝી હતો. કોઈ મુશ્કેલી પડી નથી? ના ના, કંઈ નહીં. ગુડિયા શિવાની વાલજી, પેપર ખૂબ જ સારું હતું, ઇંગ્લિશનું સારું જ હતું. ખૂબ જ ખુશી છે ને, હોય જ ને, મહેનત રંગ ફળ લાવશે હવે મારો. મારું નામ હાલાઈ હેન્સા ખીમજી. ફર્સ્ટ પેપર હતું, બહુ જ સારું ગયું. જરાક નર્વસ ફીલ થતું હતું પણ સારું ગયું. પેપર સહેલું હતું, ઈઝી હતું. મારું નામ લીમાણી વૈભવી. પેપર ખૂબ સારું હતું આજનું, થોડીક નર્વસ ફીલ થતું હતું બટ પેપર ઈઝી હતું આજનું, લખવાની ખૂબ મજા આવી. બસ મારું નામ હરાઈટીના. પેપર બહુ જ સારું હતું, ફર્સ્ટ પેપર હતું તો નર્વસ ફીલ થતું હતું પણ સારું હતું. વરસાણી ક્રિયા વિનોદ. પેપર બહુ ઈઝી હતું, સારું હતું. ઇંગ્લિશ
બહુ ઈઝી હતું, બહુ જ ઈઝી. કેવી આશા રાખો? 60 આપની આશા રાખું છું 80 માંથી. કઈ સ્કૂલ માં દેવા? એસકેવીએમ ભુજ મિર્જાપર. સિદ્ધ મોરબિયા. ક્યાંથી આવો છો તમે? કઈ સ્કૂલ માંથી? ચાણક્ય એકેડેમી. કેવું ગયું પેપર આજે? બહુ સારું, જેટલું વિચારતો એનાથી ઈઝી નીકળ્યું હતું. ઇંગ્લિશ સારું ગયું? હા, અપેક્ષા 65 અપ છે. નામ હીર વોરા. કેવું ગયું તારું પેપર? જોરદાર. કેવું ગયું સર? ઇંગ્લિશ બધા નહીં જતો. હિત સંઘવી એકદમ મસ્ત ગયો પેપર, અને ઇંગ્લિશનો પેપર હતો, ધાર્યા કરતાં વધારે માર્ક્સ આવી શકે એમાં તો. હવે ભરસાલી એકદમ મસ્ત પેપર હતો, ઇંગ્લિશનો પેપર હતો, ધાર્યું હતું કે આમ હાર્ડ નીકળશે, પણ ગ્રામર આમ પૂછ ઇઝી હતું એવું જ પૂછાણું હતું. મારું નામ મોક્ષ છે, આજે મારો ઇંગ્લિશનો પેપર હતો, હું સેન્ટ જેવિયર સ્કૂલમાંથી આવ્યો છું. આજનો પેપર ધાર્યો તો એ પ્રમાણે સારો ગયો છે, આશા છે કે 70 આવે. મારું નામ દક્ષ દોશી છે, હું સેન્ટ જેવિયર્સ એકેડેમીમાંથી આવું છું. અરે ઇંગ્લિશનો પેપર ધાર્યો તો એના કરતાં ઇઝી નીકળે છે ને 60 અબાવ આશા છે. એ રીતે આજે બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી તથા નિમણૂક થયેલ તમામ કર્મચારી અધિકારીઓએ સુંદર સેવા આપી હતી. ભુજ નગરપાલિકા જાહેર નોટિસ. ભુજ શહેરમાં વોર્ડ નંબર 1-11 તમામ મિલકત ધારકોએ પોતાના બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. ભુજ શહેરમાં વોર્ડ નંબર 1-11 મિલકત ધારકોને જાણ કરવામાં આવે છે કે આજ દિવસ સુધી પોતાની મિલકતની આકારણી કરાવેલ નથી, તેઓએ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરવી, ટેક્સ ભરપાઈ કરી જવા. નાગરિકોને વેરા ભરપાઈ કરવામાં સવલત પડે તે માટે જાહેર રજાના શનિવાર અને રવિવારે પણ કચેરી સવારના 10:30 થી 1:30 સુધી ખુલ્લી રહેશે, જેથી રજાના દિવસે પણ આપની બાકી રહેતી રકમ ભરી જશો. જે બાકીદારોના લેણા સમયસર ભરપાઈ કરવામાં નહીં આવે તો તેમના પાણી અને ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. આપ સૌ નાગરિકોને ભુજ નગરપાલિકા તાત્કાલિક ધોરણે ટેક્સીસ ભરી જવા નમ્ર અપીલ કરે છે.